વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ત્રીજી વખત પીએમ પદનો ચાર્જ સંભાળ્યો ચાર્જ સંભાળ્યા બાદ તેઓ ફરી એકવાર એક્શન મોડમાં આવી ગયા ચાર્જ સંભાળતા જ પીએમનું પહેલું જે ભાષણ હતું એ ખૂબ રસપ્રદ રહ્યું જેમાં તેમણે કહ્યું કે મને એક સવાલ હંમેશા પૂછવામાં આવે છે અને એનાથી હું થાકી ગયો છું એ કયો સવાલ છે એના જવાબમાં એમણે શું કહ્યું તેની વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ રાઠોડ ગઈકાલે પીએમ નો ચાર્જ સંભાળ્યા બાદ સૌથી પહેલા તેમણે વડાપ્રધાન કાર્યાલય પીએમઓ ના કર્મચારીઓને સંબોધિત કર્યા આ દરમિયાન તેમણે પોતાની ઉર્જાનું રહસ્ય જણાવ્યું પીએમએ પીએમઓના અધિકારીઓને કહ્યું કે ખબર છે તમને કે મને એક સવાલ હંમેશા પૂછવામાં આવે છે કે તમારી ઉર્જાનું રહસ્ય શું છે તમે આટલા સફળ કઈ રીતના થયા સફળ વ્યક્તિ કોને કહેવાય એ બધાની વાત કરી તેમણે કહ્યું કે સફળ વ્યક્તિ એ હોય છે જેના આંતરિક વિદ્યાર્થી જેનો અંદરનો એ ક્યારેય મરતો નથી છેલ્લા ત્રીસ વર્ષથી હું આ પ્રશ્ન સાંભળી રહ્યો છું અને હવે કંટાળી ગયો છું તમને આટલી ઉર્જા ક્યાંથી મળે છે સવાલ જ્યારે મને પૂછવામાં આવે ત્યારે બધા જ હું શું ખાઉં છું હું કયા સમય

जिसके भीतर का विद्यार्थी कभी मरता नहीं है कई लोग मुझे इस चुनाव में भी और हमेशा मैं पिछले तीस साल से ये सवाल सुन सुन के थक चुका हूं कि इतनी एनर्जी लाते कहां से हो थकते क्यों नहीं हो मुझे लोग पूछते रहते लेकिन वो मेरे बॉडी को तराफ रहे हैं मेरी बॉडी में क्या खाता हूं कितना सोता हूं मैं योगा कितना करता हूं अब वो गलत ट्रैक पर है इसलिए मेरी एनर्जी का रहस्य उनको पता नहीं है मेरी एनर्जी का रहस्य मैं जीवन भर भीतर के विद्यार्थी को जिंदा रखता हूं और जो व्यक्ति अपने भीतर विद्यार्थी को जिंदा रखता है वो कभी भी सामर्थ्यहीन नहीं होता है शक्तिहीन नहीं होता है और आलसी नहीं होता है वो हर पार ऊर्जा से भरा हुआ रहता है સાથે જ પીએમ મોદીએ અધિકારીઓને એક સલાહ પણ આપી તેમણે કહ્યું કે આપણે એવા વ્યક્તિ નથી કે આ સમયે ઓફિસ આવ્યા અને આ સમયે ઓફિસથી જતા રહ્યા આપણું કામ એ હંમેશા લોકોની સેવા કરવાનું છે અને વધારેથી વધારે લોકો સુધી પહોંચવાનું છે એટલે આપણી ટીમે વધારે મહેનત કરવાની છે અને દેશને તે ટીમ પર વિશ્વાસ છે આ ભાષણ પ્રધાનમંત્રી મોદી ત્રીજી વાર પીએમ બન્યા ત્યારબાદનું પહેલું ભાષણ હતું તમને આ વીડિયો કેવો લાગ્યો અમને કમેન્ટ્સમાં જણાવો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યો તો ફોલો કરો અમારા વિડીયોને લાઈક અને શેર કરો